नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय इंग्लिश विषयांक यूनिट 4 आज के आपने नव लेसन शुरू करीशु। यूनिट 4 सु छे लिटिल स्टेप्स 10 11 12 लिटिल એટલે નાનું પગલું 10 11 અને 12 તમારું આઈડિયલ નું પુસ્તક કાઢો। આઈડિયલ ના પુસ્તક માં પેજ નંબર 26 એટલે કે 26 નંબર નું પાન નંબર કાઢો, એમાં આપણે શરૂ કરીશું। બરાબર, જો હું પહેલા અહીંયા તમને કાવ્ય સમજાવીશ અને પછી આપણે એમાંથી સ્પેલિંગ લખીશું, એટલે અત્યારે દરેક નું ધ્યાન હોવું જોઈએ તમારા પુસ્તક ની અંદર। હું અહીંયા કાવ્ય સમજાવું એ તમારે ધ્યાન દઈને સમજવાનું છે, પછી એમાંથી ખાલી જગ્યાઓ આવશે। શું છે, પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, એટલે કે બુટ એટલે મૂકવું, યોર એટલે તમારા, બેગ એટલે કે દફતર થેલો, ઇન્ટુ એટલે અંદર, કે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો, બુક એટલે પુસ્તક, કે પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો। પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ એટલે કે તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો। પુટ એટલે મૂકવું, યોર એટલે તમારા, નોટબુક ઇન્ટુ અંદર, બરાબર, તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો। સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, સ્નેપ એટલે શું થાય, ચપટી વગાડવી, ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ। પુટ ધ ચોક ઓન ધ ટેબલ એટલે કે ચોક ટેબલ પર મૂકો। હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, હેંગ એટલે લટકાવવું કે ટીંગાડવું, કે ચિત્ર દીવાલ ઉપર લટકાવો, વોલ એટલે દીવાલ, ઓન એટલે ઉપર, પિક્ચર એટલે ચિત્ર। ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, તમારા પગ હળવેથી પછાડો, ધીમેથી પછાડો અને ટેપ ટેપ ટેપ, ટેપ એટલે પછાડવું અને ફીટ એટલે પગ। ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર એટલે કે ગો એટલે જાઓ, એન્ડ એટલે અને સ્ટેન્ડ, ગો ધ સ્ટેન્ડ, ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર કે જાઓ બારણા પાસે ઊભા રહો। પછી શું છે, ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન કે જાઓ અને પંખા નીચે ઊભા રહો, અંડર એટલે નીચે, ફેન એટલે પંખો। રેઝ યોર હેન્ડ્સ એન્ડ કેપ કેપ કેપ, રેઝ યોર હેન્ડ એટલે હાથ ઊંચા કરવા, તમારા હાથ ઊંચા કરો, એન્ડ કેપ 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 એટલે કેપ એટલે તાળી પાડવી, કે તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો, તો હાથ ઊંચા કરીને તાળી મારતા આપણે ન આવડે, બરાબર। તો હવે આપણે એના સ્પેલિંગ લખીશું, બરાબર, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ત્રણ ખાના પાડો દરેક। કલરફુલ,
Thank you.
તો પૂછો